નાનકડો છોકરો, હું એક બારાકડીમાં પછી શું આવે? પછી શું આવે? ખ અને ધ માં કઈ ફરક ખરો? મને ખબર, પેલા તો તમને લખતા ના આવડો. દીપકભાઈ લખો ઘ અને ધ, ખબર પડે ખરો? બધું હરખું ડબુ ને ઢ. ઘ શેનો? વેરી ગુડ. અને ધ શેનો? કઈ સમજાણું તમને? આનો મેં આમાંથી એક તથ્ય કાઢ્યું, ઘ ઘરનું અને ધ ધરમ. બારાખડી પણ એમ કે છે કે પેલા તમારા ઘરને બરાબર સ્ટેબલ કરો, પછી તમારો ધર્મ સરખો. ઘરને રેડો મૂકીને જેવો ધર્મ કરવા માટે નીકળી પડતા હોય છે, એને તો બાવાના. તમારે જો ધર્મ જ કરવો હતો તો પછી ઘર શું તમે ઊભું કર્યું? કોણે તમને કીધું હતું તમે લગ્ન કરો? હું મારા પ્રવચનોમાં ઘણી વાર કહું છું, જેઓ પોતાના પરિવારને મેનેજ કરી ન શકતા હોય એને મેરેજ કરવાની ગુસ્તાખી નહીં કરવી. લગ્ન કર્યા, સંતાનો થયા, હવે એ સંતાનો સીધા નથી ચાલતા તો એને સીધા કરવાના રસ્તા શોધવાના હોય, એનું કરવું એ કરશે, એનું બાંધેલું એ ભોગવશે, એ ફોડશે, એમ કઈ. અને હું તો મારો ધર્મ કરું, હું તો મારી સામાયિક કરું, હું તો મારી પૂજા કરું, હું તો મારા પ્રવચન કરું, એમને બાજુ પર મૂકી પરિવારના ઠેકાણા રાખ્યા વગર તમે જો તમારો ધર્મ કરવા માંગતા હો તો યુ નોટ રાઈટ. પરિવાર ઉભો કર્યો છે તો રિસ્પોન્સિબિલિટી પણ હોવી જોઈએ કે નહીં? તમારી જવાબદારી છે એને પણ ધર્મના માર્ગે ચડાવવાની, તમારી જવાબદારી છે. પ્રયત્ન કરીએ પણ આખી જિંદગી આવું ચાલે? આખી જિંદગી નહીં, 10 ભાવ કરવા પડશે. કર્મણ્ય એવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ભગવદ્ ગીતામાં કૃષ્ણ મહારાજ, કૃષ્ણજી કહે છે કે ભાઈ તારે જો પ્રયત્ન કરતા જ રહેવાનું, ફળ મળે ન મળે એ પછીની વાત છે. ડોક્ટર બનો, ડોક્ટર બીમાર પડ્યા પછી ડોક્ટર ક્યાં સુધી મહેનત કરે? જવાબ આપો. સાજા ન થાવ ત્યાં સુધી બરાબર, એને લાગે મારાથી સાજા થાય નથી તો શું કરે? તમે તમારા દીકરાને મોકલ્યા મારી પાસે, સર્જન પાસે, વી આર સર્જન. બસ અમે પ્રયત્ન કર્યો, અમારાથી કઈ થાય એમ નથી, એમ કરીને હાથ ઊંચા કરી દેવાના. એક ડોક્ટર ને પણ એટલી અક્કલ છે કે મારાથી જો સારું ન થાય ને તો એ તમને બીજું પ્રિસ્ક્રિપ્શન લખી આપે, બીજા ડોક્ટર નો ટાઈમ લઈને આપે, અને એ પોતે ડોક્ટર ને વાત કરે કે પ્લીઝ જરા આને હાથ પર લેજો. અને એને એમ લાગે કે આનું ઓપરેશન કરવા જેવું છે, ઓપરેશન પણ કરાવે. એને એમ લાગે આનો ઓક્સિજન પર મૂકવા જેવો છે, ઓક્સિજન પર પણ મૂકે. ઓક્સિજન થી પણ ઠેકાણા ન પડે તો કોરોનામાં છેલ્લે સેના પર મૂકતા હતા? વેન્ટિલેટર. વ્યક્તિ જ્યાં સુધી છેલ્લો શ્વાસ લે ત્યાં સુધી પ્રયત્ન કરવા. તમારા સંતાન પાછળ તમારો છેલ્લો શ્વાસ પૂરો ન થાય ત્યાં સુધી તમારે પ્રયત્ન કરવા જ પડશે. મને યાદ આવે છે ચંદ્રશેખર મહારાજ એક પ્રસંગ કીધો હતો, એમનાથી જ પરિવર્તન પામેલું એક કુટુંબ, જન્મે પટેલ હતા, પાછળથી ધર્મ પામ્યા અને વડોદરાની અંદર એકદમ ધર્મિષ્ઠ બની ગયેલો આ પટેલ પરિવાર, એને પોતાના ઘરમાં ઘર નિરાશ કર્યું. સોમાભાઈ પટેલ, યસ. આ પટેલ પરિવારે ઘર નિરાશન કર્યું એટલા માટે કે દીકરાઓ કદાચ નિરાશન સુધી નહીં જાય, ઘરમાં આગળ કમસે કમ ભગવાનના તો દર્શન કરશે. છોકરો ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ સિક્સ સેવન એટ નાઇન ટેન નાઇન સુધી ગાડી બરાબર ચાલે. તમારા ઘરમાં યાદ હોય છે ને, જ્યાં બોર્ડમાં આવે તે ક્લીન બોર્ડ. ફરિયાદો ચડે છે મા બાપોની, સાહેબ નવમા સુધી બધું બરાબર હતું, પાઠશાળા જતો હતો, પૂજા કરતો હતો, મારા સાહેબ પાસે જતો હતો, આ કરતો હતો, તે કરતો હતો. કોને ખબર, દસમામાં આવ્યો, ખેલ ખતમ. દસમામાં આવેલા છોકરા એક દિવસ એના પપ્પાને કહ્યું છે, પપ્પા આ મૂર્તિ નથી, આ પથ્થર છે, હું એની પૂજા નથી કરવા. દસ દસ વર્ષ સુધી જે સંતાન પાછળ બાપે આટલો ભોગ આપ્યો હોય, એ છોકરાના મોઢામાં આ શબ્દો એટલે ટાઈમ બાપને એટેક આવી ગયો. છોકરો પાછો બાપનો ભગત, બાપની સેવા વગેરે કરીને એટેક માંથી બહાર કાઢ્યા,
પણ હવે બાપ દિવસે દિવસે ઢીલો પડતો ગયો, ઢીલો પડતો ગયો. છ મહિના પસાર થયા પણ આ છોકરાએ એક દિવસ ઘરમાં રહેલા ભગવાનની પૂજા નથી કરી. તમારા ઘરમાં કદાચ ભગવાન નથી, પણ ઘરની બાજુમાં ભગવાન હોય, છતાં દેરાસર દર્શન કર્યા વગર તમે મોઢામાં પાણી નાખતા હો અને પૂજા કર્યા વગર બપોરનું ભોજન લેતા હો તો યાદ રાખજો, આવતીકાલ તમારી એવી આવશે, તમને લાખ ઈચ્છા હશે કે મારે ભગવાન પાસે જવું છે, પણ કર્મ એવું તમને બંધાયું હશે, તમારી ઈચ્છા હશે તો પણ તમે એવી જગ્યાએ ચાલ્યા ગયા હશો કે જ્યાં સવા કલાકનો ડ્રાઈવ કરશો તો જ તમને ભગવાન મળશે, નહીં તો ભગવાન પણ નહીં. અનુકૂળતામાં જે ધર્મ નથી કરતો એને ધર્મ કરવાની અનુકૂળતા મળતી નથી.